મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ફ્રેન્ડ્સ, આપણે અહીં આગળના વિડીયોમાં ચેપ્ટર 9 હાઉસ એન્ડ ક્વાર્ટર્સ બરાબર અર્ધું એન્ડ પાર્ટ માં ઘણી સમજૂતી જોઈ ગયા બરાબર. સરસ મજાની ટીચરે સ્ટોરી કરી, હાફ કોને કહેવાય, અડધું કોને કહેવાય એન્ડ પાર્ટ કોને કહેવાય બરાબર છે. હાફ એટલે કે અડધો ભાગ અને પાર્ટ એટલે ચોથો ભાગ બરાબર. આખી વસ્તુનો અડધો ભાગ છે એ તમારે જોવાનું છે અને જ્યાં ઇક્વલ પાર્ટ હોય ત્યાં
ત્યાં સ્ક્વેર માં રાઈટ કરવાનો છે તો હવે બોલો આ બે માંથી ઇક્વલ પાર્ટ કયો છે આ ફિગર માં ક્યાં ફિગર માં કઈ આકૃતિમાં બે સરખા ભાગ છે હા આ ફર્સ્ટ વાળો તો આપણે અહીંયા રાઈટ કરીશું બરાબર છે એ જ રીતે જુઓ આ બે ફિગર આપેલી છે હવે આ બે માંથી સરખા ભાગ કઈ આકૃતિમાં છે કઈ ફિગર માં છે આ બે સરખા ભાગ છે બે ઇક્વલ પાર્ટ છે ના આના બે ઇક્વલ પાર્ટ છે હા તો આપણે ક્યાં રાઈટ કરીશું આ આકૃતિ પર હવે જુઓ એ જ રીતે ત્રણ નંબર જો સ્ક્વેર આપેલ છે એના પણ 1 2 3 4 4 પાર્ટ કર્યા છે અહીંયા પણ 1 2 3 4 4 પાર્ટ કર્યા છે પણ બંને આકૃતિમાં ઇક્વલ પાર્ટ સેમાં છે ફર્સ્ટ માં છે કે સેકન્ડ માં છે બોલો સેમાં તમને ઇક્વલ દેખાય છે આ અહીંયા તો આપણે આ આકૃતિ પર રાઈટ કરીશું તો તમને ઇક્વલ પાર્ટ કયા છે એ તમને સમજ પડી જાય હશે બરાબર છે હવે જુઓ નેક્સ્ટ ફ્રેક્શન ઇન્વર્ટ સો ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકને શબ્દોમાં લખો ફ્રેક્શન એટલે અપૂર્ણાંક અપૂર્ણાંકને શબ્દોમાં લખો જુઓ પહેલો નંબર 1 છેદમાં 2 બરાબર છે 1 છેદમાં 2 આને શું કહેવાય અંશ આને શું કહેવાય છે આને શું કહેવાય ન્યુમેરેટર અને આને ડિનોમિનેટર બરાબર છે એટલે 1 છેદમાં 2 બરાબર 1 1 છેદમાં 2 તો અને આપણે લખશું અહીંયા 1 upon 2 બરાબર આ જ 2 upon 3 બરાબર આ શું છે 3 upon 4 ત્યારબાદ 4 upon 5 હવે 1 upon 6 બરાબર એમ 5 upon 9 આ લખ્યું આપણે ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકને શબ્દોમાં લખો તો વિદ્યાર્થી મિત્રો જો તમને ફ્રેક્શન આપ્યું હોય અંકમાં અને ત્યારબાદ તમને કહેવામાં આવે કે એને વર્ડમાં શબ્દોમાં લખો તો હવે તમને આવડે વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ હવે આપણે ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય